મારી તારા ગોરડા એ ઉજળા ને કરણી સંતની રે, એ મારી તારા વલોણા એ ઘૂગવે રે પેલે ભોર રે, એ મચરાળી ગાંડી રે થઈ ડણકી ડુંગર ગાડી મરડા. હોનલમાનું જૂનું પહેલો જન્મ હરાકડિયાના નીર તુલસીશ્યામથી આ બાજુ આપણે આવીએ, બે ફાટકે મળે, એક ફાટકે સીધા જાઓ એટલે હરાકડિયાનું નીર આવે. ત્યાંમાં ભગવતી પોતે એમ કહેવાય જીવતા સમાધિ લીધેલી અને કીધેલું કે હવે હું મઢડા જન્મ લઈશ બીજને દિવસે. ચારણોના ને જુનાગઢ નવાબની સત્તા યાલી હુકમ છૂટ્યો જુનાગઢથી કે દરેક નેહ ને મહવાળે એજી અહીંયા આવી નથી. ઉનાથી એમ કહેવાય વહીવટદારો હતા એ બગીયું લઈ લઈ અને હરાકડિયા નેહ આવ્યા અને આ હોનલમાં બેઠેલા. કેમ આવ્યા છો બાપા? કે માં અમે તો ક્યારેય મહવાળી લેવા અહીંયા આવતા નથી, પણ જુનાગઢથી હુકમ છો એટલે માં આવવું પડ્યું છે અહીંયા મહવાળી લેવા. તે ત્યાં જગદંબાએ જવાબ આપ્યો છો ગાંડા થાવમાં, માવું પહેલી મહવાળીઓ ન લેવાની હોય બાપ, અમારી પહેલી મહવાળી ન લેવાય તમારે. જે જે માવું પાસે મહવાળી લેવા ગયા ને ત્યાં ભૂકા નીકળી ગયો, માંડળી ગયો છો ને નાગભાઈ પાસે મહવાળી લેવા માટે. ત્યારે નાગભાઈએ કીધું હતું માંડલિક ને, માંડલિક બાપ અમારી પહેલી મોહવાળી ન લેવાય કે નહીં દેવી પડે નગર ખાલી કરો. અને તેથી નાગભાઈ એને જવાબ આપ્યો હતો પણ જુને જુને પાછો એ જાડ તું તો જાનો માનો એ ચૂપ, પણ હજી ભેળા ભેળાય નથી હજી ભૂપ. અરે ઓલ્યા મગને ચોખાઈ માંડલી પણ જુને જુને પાછો તું તો જા, અરે રે તું તો છાનન માનો છું. એ બાપ પાછો વયો જા, તારે અમારી પહેલી મહવાળા ન લેવાય. માંડલિક માન્યો નહીં. ફરી વાર માએ કીધું કે તું મને શું સમજેશ, લોબડી ઓઢી ધાબળી ઓઢી નાય બેઠી છું એટલે તું મને સામાન્ય સ્ત્રી સમજેશ? પણ હે માંડલિક, હાયર મસીહા હોય તો તો ગરબો આ કોઈ ગળું અને પછી આપને ઉદરમાં લઈ હું મેરગઢ ઢંઢોળું. માંડલિક તારા ગિરનારને હોપારીના ટુકડાની ઘડે મારા ડાબી ડાંઠમાં મૂકી દઉં, આપને ઉદરમાં લઈ લઉં અને માછલા હો તો સાગર પી જાઉં, હું નાગબાઈ છું. એ માજી માં સમજાવે છે હોનલ ભાઈ મારી પહેલ ન લેવાય, પણ કે માં અમે અમને ખબર છે જે માણસો ગયા ને સમજણ વાળા ગયેલા કે માં અમને ખબર છે અમારી ઉપર તું કાંઈ બોલતી નહીં, અમને તો આ સમાજની આ સ્થિતિની ખબર છે, પણ માં જૂનાગઢથી આવ્યું છે, અમે ન આવીએ ને તો અમારી નોકરી ઉભી જાય. કે બેટા તમારી નોકરીની ચિંતા ન કરવાની હોય તમારે, હાલો હું જૂનાગઢ જાઉં છું. અને વરોળ બે હતી ને એની માથે માં સવાર થઈ ભાઈ નાગભાઈ હા હોનલ. અને આ હોનલ એમ કહેવાય કે હરાકડિયાના નેહથી એમ કહેવાય કે જુનાગઢનો માર્ગ લીધો અને જુનાગઢ નવાબ જરૂખે ઉભેલો અને માયા હાકલ મારી નવાબ કોણ હું હોનલ આવી છું તને મહવાળી દેવા. અને આમ જ એમ કહેવાય કે નવાબ આવ્યો અને માયે જીભ પકડીને ડોકે આટો દઈ અને ન્યાય એમ કહેવાય કે વરોળી બહેની માથે બેઠા થયા ન્યાલી માએ ભગવતીએ લાંબા હાથ કર્યા અને ઓવાણા લીધા ઠેઠ જરૂર પડી ગડગડતી દોઢ દઈ અમ્મા જાન મુજે માફ કીજીએ અને લાકડી પડે માણા પગમાં પડી ગયો અને એણે કોલ કર્યો કે માં તમારા એક નેહડાના નહીં પણ ગીરમાં જ્યાં જ્યાં ચારણના નેહડા હશે ત્યાં ક્યાંય મારો એમ કહેવાય કે એક પણ માણસ કોઈ મહવાળી લેવા માટે નહીં આવે. અને એ જો ભગવતી બીજા અવતારમાં બીજો જન્મ એમનો મઢડા થયો અને ભગત બાપુ કવિ કાગ ત્યાં ઘણી વાર આવતા અને ભગત બાપુ પણ મઢડા બહુ જાતા. અને એક બે પ્રસંગ તો કાગબાપુએ લખેલા છે કે અમે મોટરમાં બેઠેલા અને બરોબર એમ કહેવાય કે માલણી માલી આમ ગાડી બારી નીકળતી હતી અને માય એમ કહેવાય કે મોટરમાં બેઠા બેઠા લે કાગ દુલા તારે પાણી પીવું ને બાપ એમ કરી અને માય આમ જેમ કહેવાય કે કર વધારી
દુલા કાગ ને હાથો હાથમાં એ પાણી પાયેલો, લઈ દુલિયા. તેથી કવિ કાગ એમ કહેતા થાય, મારી કલમ થંભી ગઈ હતી, મા વિશે હું કઈ લખી નથી કે ભલા મા. મા તો મા છે, કહેવાનો અર્થ એ છે, મારી તારો કવિ રે કાગે રે પર જો ભાલ્યું રે, કાગે રે પર જો ભાલ્યું રે, માળી તારી ગાવડિયું એ ચારે છે ગીરનો રાજા રે, મચરાણી મેઘી રે થાય ડણકી ડુંગર ગા રે, મારી તારા ગોરગડા ઉજળા ને કરણી સંતની રે, મારી તારા ગોરગડા ઉજળા ને કર